देशना 74મા સ્વાતંત્ર્ય પર્વની છોટાઉદેપુરના પાવીશ જેતપુર ખાતે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલા પોલીસ દ્વારા ફેમસ તેમજ હિન્દી ગરબાની ધૂન પર ગરબા કરવામાં આવ્યા હતા, જ્યારે શાળાના બાળકોએ પિરામિડ બનાવ્યું હતું, કમળનું ફૂલ બનાવ્યું હતું, જ્યારે શાળાની બાળાઓએ દેશભક્તિના ગીત ઉપર ડાન્સ કર્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જિલ્લાના કેટલાક કર્મવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 108ના કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લાના 2 સૈનિકોએ પોતાનો જીવ આપીને દેશ માટે બલિદાન આપી દીધા। તેઓના પરિવારજનો અને મંત્રી નિમિષાબેન સુથારે તેઓની જગ્યા પર જઈને શાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું। સ્વાતંત્ર્ય પર્વના દિવસે જે પણ ભારત દેશને આઝાદી માટે જે પણ સ્વાતંત્ર સેનાનીઓએ બલિદાન આપ્યું છે, શહીદી વોરી છે, એવા તમામ સ્વાતંત્ર સેનાનીઓને નતમસ્તક થઈને વંદન કરું છું। આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હર ઘર તિરંગાનું આયોજન કરીને આજે ગ્રામ્ય વિસ્તાર હોય કે નગર વિસ્તાર હોય, આપણા કેસરિયાથી અને સફેદ અને લીલી ચાદર ઓઢી હોય એવી રીતે સ્વાતંત્ર્ય પર્વના દિવસના નિમિત્તે હર ઘર તિરંગા લહેરાયો છે। આજનો દિવસ સૌના માટે પ્રેરણા અને એક પોતાના એક રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર પ્રેરણાદાયક એક આહ્વાન સ્વરૂપે પૂરા ભારત વર્ષને, ભારત દેશને નરેન્દ્ર મોદી સાહેબના આહ્વાનથી 76મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગાના માધ્યમથી, એકતાના માધ્યમથી જોડ